જય સ્વામિનારાયણ. પછી આવ્યું ભૂતાત્મા. બધાનો જે આત્મા છે, આત્મા આપણો આમાં આત્મા બેઠો ને કે આપણે બધાનો જે આત્મા છે, યશ્ય અક્ષરમ આત્મા, યશ્ય આત્મા શરીરમ, યશ્ય અક્ષરમ શરીરમ, યશ્ય પૃથ્વી શરીરમ, યશ્ય જલમ શરીરમ, આ બધું એનું શરીર છે અને નારાયણ એનો આત્મા છે. બધાનો પ્રાણ એ છે. અને છેલ્લું નામ આ શ્લોકનું, સ્તોત્રનું નહીં, ભૂત ભાવનઃ. ભૂત એટલે ભૂત પ્રાણીઓ, ભાવનઃ એટલે ભાવયતિ, વર્ધયતિ, વર્ધયતિ એટલે વિકાસ કરે બધા. બધા જીવ પ્રાણી માત્રને ભગવાન એને પ્રગતિની ગતિ આપે છે. સીધા સાદા અર્થમાં કહી દઉં ટૂંકમાં કે ભગવાન બધા જીવ પ્રાણી માત્રનું રૂડું જ કરે છે. સતત રૂડું ભલું કરનારા અને ભલું ઈચ્છનારા એવા નારાયણને નમસ્કાર. દુઃખ આપીને પણ નારાયણ આપણું ભલું કરે છે, લખચોરાશીમાં નાખીને પણ ભગવાન આપણું ભલું કરે છે, નરકમાં લઈ જઈને પણ ભગવાન આપણું ભલું કરે છે, એવા નારાયણને હું નમસ્કાર કરું છું. જો એક જણો છે ને, થોડુંક જ છે, એક જણો એને જુવાન જોયો છે, 17-18 વર્ષનો. એટલે એને દોસ્તાને કે મને કંઈક બેસવા ગયો છે, પછી એમને દૂધ આપ્યું પીવા માટે. કપ આવે, વાત સાંભળજો, એ દૂધ કપ ગરમ ગરમ આપ્યું. પછી હવે શહેરની સિસ્ટમ એ પ્રમાણે પછી અલગથી ખાંડ નાખે એટલે ચમચી ભરીને એમાં એને કપમાં ખાંડ નાખી. છોકરો તો ઘરે એની મમ્મી જ્યાં દૂધ બનાવી દેતા હોય પીતો હોય. હવે અહીંયા તો આખી રીત જુદી હોય આજના સિસ્ટમ પ્રમાણે. તો દૂધનો ભરેલો ગરમ કપનો દૂધ આવ્યો, પછી એક્સ્ટ્રા લઈ અને અલગથી એને ચમચી ભરીને સરસ મજાની ખાંડ નાખી એટલે છોકરો પછી પીવા માંડ્યો. એક ચમચી ટોચની ભરીને નાખે તો દૂધ તો ગળ્યું તો થઈ જ જાય, પણ એને ચાખ્યું ને તો દૂધ એને મોડું લાગ્યું. એટલે છોકરાને થઈ ગયું કે આ ખાંડને બદલે કાંઈક 100% કંઈક બીજું નખાઈ ગયું છે. કંઈ એક ચમચી ભરીને ટોચની ભરીને નાખે ને એક નાના કપમાં ખાંડ નાખે અને છતાં દૂધ ગળ્યું ન થાય, એનો અર્થ શું? પણ શરમ ન માર્યો, બિચારો કંઈક બોલી શક્યો. વાત સમજો, બોલ્યો તો અલગ વસ્તુ છે, પણ હવે સાવ શરમાળો એટલે એમને પીવા જ માંડ્યો. જે હશે બીજું શું, હવે કાંઈ નહીં પી જાઓ ને કીધું છે. પણ એને થાય કે મીઠું સોલ્ટ હશે તો ખારું નથી લાગતું અને ગળ્યું નથી લાગતું, તો આ શું? પણ એમ પીતો ગયો. એમાં છેલ્લો ઘૂંટડો વધ્યો, આને ગળ્યું મધ જેવું લાગ્યું, કેમ? ખાંડ બધી તળી હતી. હવે એને હલાવી નહીં, જો હલાવી હોત તો ગળ્યું મત થઈ જાત ને. એમ આપણે ભગવાન નારાયણનું મતલબ સીધે સીધું નિશાન તાકો ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીએ છીએ, પણ આ જે વિષ્ણુ સહસ્ત્ર છે ને એ ખાંડ ઘોળે છે, જો ઘોળી નાખો તો મીઠાશ તમને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણની મીઠાશ આવે. આ ઘોળીએ છીએ કે કોણ છે સ્વામિનારાયણ, એને આ ઘૂંટીએ છીએ. ખાંડ છે પણ તળીએ પડી છે. આ વિષ્ણુ સહસ્ત્રની જે આપણે ચર્ચા કરીએ છીએ, પાઠ કરીએ છીએ, એ સ્વામિનારાયણ કોણ, કોણ પરાત્પર પુરુષોત્તમ નારાયણ, એની આપણે આજે થોડી કરી, એ થોડી ખાંડ ઘૂંટી, એ જેટલી 1000 સુધી ઘૂંટો, ઓહો મીઠાશ થઈ જાય. એટલે ભાઈ હું શું કહું છું, ઘણા લોકો શું કહે છે કે ભાઈ એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો અને એકવાર સ્વામિનારાયણ બોલો સરખું. એટલે આપણે સ્વામિનારાયણ એકવાર બોલી લીધું અને પછી આ કંઈ કરવાનું નહીં, સહસ્ત્ર નામની કોઈ જરૂર નહીં, એકવાર સ્વામિનારાયણ બોલો. હું એમ કહું છું ભાઈ, એમ કહું છું કે આવી રીતે તમે આ 1000 નામને હમણાં કહ્યું ને એમ તમે ઘૂંટી ઘૂંટીને તમે અર્થથી એને મમણાવો અને પછી એકવાર સ્વામિનારાયણ બોલો એ મહિમાથી ભરીને, તો એક સ્વામિનારાયણ નામ ઉચ્ચારો બરાબર 10000 સ્વામિનારાયણ નામ બોલ્યા બરાબર, આમ તૃપ્તિ થઈ જાય. એટલી તૃપ્તિ થાય કે હું કોનું ભજન કરું છું, હું કોનો છું, મને એ મારા સ્વામિનારાયણ કેવા છે, અને પછી મસ્તક નમે